આજરોજ સ્મીમેર હોસ્પિટલની દવાઓ માટેની એક વાતની બાતમી મળતા હોસ્પિટલ સમિતિ સભ્ય અને આ મંદબી પાર્ટીના કોર્પોરેટર રચનાબેન હિરપરા સાથે કોર્પોરેટર શ્રી મહેશભાઈ અણધણ તપાસ અર્થે જતા લાખો રૂપિયાની દવાનો જથ્થો 2-8 સેલ્સિયસ જેટલા નિયત ટેમ્પરેચરની અંદર રાખવામાં આવતો હોવા જોઈએ. તેના બદલે આ જથ્થો કોલ્ડ સ્ટોરેજમાં જોવા ન મળતા 12-20 ડિગ્રી જેવા ટેમ્પરેચરની અંદર રાખેલ હતો. આ બાબતે અધિકારીઓને જાણ થતા અચાનક તેઓ સ્ટોર રૂમમાં પણ દોડી આવ્યા હતા. આજરોજ સ્મીમર હોસ્પિટલની દવાઓ માટેની એક વાતની બાતમી મળતા હોસ્પિટલ સમિતિ સભ્ય અને આમ આદમી પાર્ટીના કોર્પોરેટર રચનાબેન હિરપરા સાથે કોર્પોરેટર શ્રી મહેશભાઈ અણધણ તપાસ અર્થે જતા લાખો રૂપિયાની દવાનો જથ્થો 2-8 સેલ્સિયસ જેટલા નિયત ટેમ્પરેચરની અંદર રાખવામાં આવતો હોવો જોઈએ. તેના બદલે આ જથ્થો કોલ્ડ સ્ટોરેજમાં જોવા ન મળતા 12-20 ડિગ્રી જેવા ટેમ્પરેચરની અંદર રાખેલ હતો. આ બાબતે અધિકારીઓને જાણ થતાં અચાનક તેઓ પણ સ્ટોરરૂમ તરફ દોડી આવ્યા હતા. ત્યારે કોલ્ડ સ્ટોરેજ બનાવવા માટેની જે જરૂરિયાત છે તે એક વર્ષ જેટલા સમયથી પૂરી થઈ શકી નથી. આ ઉપરાંત જે માત્રાની અંદર રેફ્રિજરેટર હોવા જોઈએ તેમની પણ ઘટ છે અને એ પણ સારી કન્ડિશનમાં ન હોય એવું જણાતા આ માટે તૈયારીઓ કરીએ છીએ. પરંતુ આમ આદમી પાર્ટીના કોર્પોરેટર શ્રી રચનાબેન હિરપરા અને મહેશભાઈ અણધણ ને જે સૌથી મોટો પ્રશ્ન ઉપસ્થિત કર્યો કે આ દવાઓ ના રિએક્શનના કારણે જો કોઈ દુર્ઘટના બનશે તો કોઈ દર્દીઓની અંદર રિએક્શન આવશે, કોઈના મોત થશે તો શું ભારતીય જનતા પાર્ટીના શાસકો પોતાની ઉપર આ જવાબદારીઓ લેશે? કરોડો રૂપિયાના બજેટ ધરાવતી હોસ્પિટલની અંદર શા માટે થઈને કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા થઈ શકતી નથી? જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીના શાસકોને બદનામી ના થાય, તેમની જવાબદારીનું ભાન કરાવવામાં ના આવે ત્યાં સુધી શું તે લોકો આ જવાબદારી સ્વીકારવા તૈયાર જ થતા નથી? મારું નામ રચના હિંપરા, કોર્પોરેટર આમ આદમી પાર્ટી સુરત મહાનગરપાલિકા, હોસ્પિટલ સમિતિ સભ્ય. સ્મીમેરની અંદર જે મેડિકલ સ્ટોર છે, મેડિકલ સ્ટોરની અંદર જે દવાઓ ફ્રીઝરમાં મેન્ટેન કરવામાં આવે છે, આજથી એક વર્ષ પહેલા પણ મેં શાસકોનું તંત્રનું ધ્યાન દોરેલું કે સ્મીમેરની અંદર જે કોલ્ડ સ્ટોરેજ રૂમ નથી એ બાબતે ધ્યાન દોરેલું અને ત્યાંની જે દવાઓ ફ્રીઝરમાં રાખવામાં આવે છે એ ફ્રીઝરનું ટેમ્પરેચર મેન્ટેન નથી. આજે પણ જ્યારે મેં વિઝિટ લીધી ત્યારે મને ધ્યાને એવું કે 2-8 ડિગ્રી ટેમ્પરેચરમાં જે દવાઓ રાખવાની હોય છે એમનું ટેમ્પરેચર બિલકુલ મેન્ટેન નથી. તો જ્યારે ભારતીય જનતા પાર્ટીના શાસકો માટે ઇનોવાઓ ખરીદવી હોય તો તાત્કાલિક મંજૂરી મળી જાય છે, એમના ઓફિસોની એસી ખરીદવી હોય તો પણ તાત્કાલિક મંજૂરી મળી જાય છે. અને હમણાં જ આપણે જોયું કે યોગ દિવસ મનાવ્યો ત્યારે કરોડો રૂપિયા ખર્ચ્યા, કોઈ નેતા એમના અહીં આવવાના હોય તો કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે, પણ અહીંયા સ્મીમેરની અંદર જે ગરીબ અને લાચાર લોકો સારવાર લેવા માટે આવે છે એમની માટે જે દવાઓ અહીંયા રાખવામાં આવે છે એ દવાઓ પણ સેફ્ટી અહીંયા દવા માટેની નથી. એની દવાઓ માટે જે કોલ્ડ સ્ટોર રૂમની જરૂર છે એના માટે આ તંત્રનું પેટમાં પાણી પણ નથી હલતું અને આજ સુધી એ બાબતે કોઈ ધ્યાન આપતા નથી. ભારતીય જનતા પાર્ટીના શાસકો એમના તાયફાઓ કરવામાં વ્યસ્ત છે અને જો આ દવાઓ મેન્ટેન નહીં થાય અને આ દવાઓ દર્દીને આપવામાં આવશે અને કાંઈ પણ એ દર્દીને થશે તો આનું જવાબદાર કોણ? ભારતીય જનતા પાર્ટીના શાસકો આ જવાબદારી લેશે? આ તંત્રને, આ ભારતીય જનતા પાર્ટીનો મારો આ જ સવાલ છે કે આ ગરીબો માટે જે આ ગેરરીતિ થઈ રહી છે અને ગરીબોના જીવ જશે, જે એમની જિંદગીની સાથે આ સરકાર સેડા કરી રહી છે, તો આની જવાબદારી કોણ લેશે?